ચાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયના પાઠ નંબર ત્રણ સુભાષિતાનીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જે સેમેસ્ટર નો પાઠ છે તો પ્રશ્ન નંબર એક નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો તો અહીં તમને જે શબ્દો આપવામાં આવેલા છે તે તમારે બોલવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે પાદ પૂર્તિ કરો તો જુઓ પેલું પૃથ્વ્યાં ત્રીણી રત્લમ સુભાષ મૂઢે પાષાણખંડેશ રત્નસ વિધીયે બીજુજોએ ઉદ્ય સાહસ ધૈર બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડે તે યુવ તહાય ત્રીજું દૃષ્ટિપુત ન્યસેત પાદ વસ્ત્રપૂત પીબે ઝલમ શાસ્ત્રપૂતામ વદેત વાણી મનપૂત સમાચરેત ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો પેલું નમંતી ખાલી જગ્યા વૃક્ષા તો ફલિનો બીજું સુપ્ત સિંહસ્ય મુખે ખાલી જગ્યા ન પ્રવિશંતિ તો મૃગા ત્રીજું દ્રષ્ટિપૂત ખાલી જગ્યા પાદમ તો ન્યસેત ચોથું શાસ્ત્રપૂતાં ખાલી જગ્યાવાણી તો વદેત પાંચમ ઉદ્યમન ખાલી જગ્યા કાર્યાણી તો સિધ્યંત પ્રશ્ન નંબર ચાર કાઉસમાં આપેલ શબ્દ વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો અને બોલો પેલું ખાલી જગ્યા કુટુંબકમ તો રાજ્યમેવ બીજું ખાલી જગ્યા કુટુંબકમ તો ગ્રામ એવ અને ત્રીજું ખાલી જગ્યા કુટુંબકમ તો રાષ્ટ્રમેવ પ્રશ્ન નંબર પાંચ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવી બોલો અને લખો તો જોઈએ પેલું વાક્ય યત્ર ધર્મઃ તત્ર વિજય ત્યાર પછી બીજું વાક્ય યત્ર નાયસ્તુ પૂજ્ય તત્ર દેવતા રમંતે ત્રીજું યત્ર ક્રોધ તત્ર વિનાશ ચોથું યત્ર સ્વચ્છતા પ્રભુતા પાંચમું યત્ર સંઘ તદા તત્ર શાંતિ ત્યાર પછી પ્રશ્ન નંબર છ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો તો જો સિંહનું સિંહસ્ય કર્યું છે તો પહેલો શબ્દ આપેલો છે વાનરઃ એનું થશે વાનરસ્ય બીજું શુક તો શુકસ્ય ત્રીજું છે પર્વત તો પર્વત ચોથું છે પુત્ર તો પુત્રસ્ય પાંચમું છે શંકર તો શંકરસ્ય ત્યાર પછી છઠ્ઠું છે તારક તો તારકસ્ય સાતમું છે ભૂષક તો ભૂષકસ્ય આઠમો શબ્દ છે કપોતઃ તો કપોત્ય નવમું છે ગજઃ તો એનું થશે ગજસ્ય દસમો શબ્દ છે મયુર તો એનું થશે મયૂરસ્ય પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો પહેલું કે કદાચ ન નમંતી તો જવાબ આવશે વિકલ્પ ક મૂર્ખા કદાચ ન નમંતી ત્યાર પછી બીજું કેન કાર્યાણી સિદ્ધયંતી તો જવાબ આવશે વિકલ્પ એ ઉદ્યમેન કાર્યાણી સિદ્ધિયંતી ત્યાર પછી ત્રીજું કિદર્શમ જલમ પીબેત તો જવાબ આવશે વસ્ત્રપૂતમ જલમ પીબેત ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો ચર તો ચરેત લિખતો લિખેત પઠતો પઠેત દશતો પશ્યેત વદતો વદેત ત્યાર પછી પ્રશ્ન નંબરના ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો ખાદતો ખાદંતી લિખતો લિખતી પતતો પતંતી ક્રીડતો ક્રીડંતી પઠતો પઠંતી ત્યાર પછી ગમતો ગ્છતી દશતો દશ્યંતી ધાવતો ધાવી પાતો પીબંતી વદતો વદંત ત્યાર ઉદાહરણ છે વૃક્ષ તો વૃક્ષા તો મયુર તો મયુરા દેવ તો દેવાહા મૂર્ખ તો મૂર્ખા અને મૃગ તો મૂર્ગહા ત્યાર પછી પાંચમું દંત તો દંતા પર્વતઃ તો પર્વતા પુરુષ તો પુરુષા તારકહ તો તારકા દોસ્તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શનની અંદર તમને સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન્સની પીડીએફ મળી જશે તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો